ઝગડિયા તાલુકાના રાણીપુરા ગામે સિત્તેર વીંગા શેડીના પાકમાં ચૂંટણીની અદાવતમાં વિધ્ન સંતોષીઓએ આગ લગાડી દેતા સોળ જેટલા ખેડૂતોના વાવેતર કરેલ શેડીનો પાક આગની લપેટમાં આવી જતા રૂપિયા પાંચ લાખથી વધુનું નુકસાન થયું છે ઝઘડિયા તાલુકામાં ચૂંટણીના પરિણામ આવ્યા અને દસ દિવસ બાદ પણ ચૂંટણીના પરિણામના આફ્ટર શોક તાલુકાભરમાંથી આવી રહ્યા છે ગ્રામ્ય કક્ષાની ચૂંટણીમાં સીધું નુકસાન સ્થાનિકોને જ વિધ્ન સંતોષી દ્વારા પહોંચાડવામાં આવતું હોય છે આવી જ ઘટના ગત રાત્રિએ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે બનવા પામી છે જેમાં સિત્તેર વીંઘાથી વધુ જમીનમાં વાવેતર કરેલ શેરડીના પાકને વિઘ્ન સંતોષીઓ દ્વારા આગ લગાડી દેવાય છે આ બાબતે રાણીપુરા ગામના સંજયભાઈ મહેન્દ્રભાઈ દેસાઈએ ઝઘડિયા પોલીસ મથકમાં આપેલ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે ગત રાત્રિએ તેઓ ગામના પાદરમાં વોલીબોલ રમતા હતા ત્યારે સીમ તરફથી શેરડી સળગતી હોય તેવું જણાયું હતું જેથી ખેડૂતો સીમમાં પહોંચ્યા હતા ત્યારે રાણીપુરા ગામની મકોડિયા વગો કાસી વગો વગા ચાડિયા વગાની સીમમાં અલગ અલગ ખેડૂતોના ખેતરોમાં વાવેતર કરેલ શેરડીના પાકને કોઈ વિઘ્ન સંતોષીઓ દ્વારા આગ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું આ ગેટલી વિકરાળ સ્વરૂપ દરેક ખેતરમાં લઈ લીધું હતું તેને ઝડપથી અટકાવવાનું અશક્ય બન્યું હતું રાણીપુરા ગામના સોળ જેટલા ખેડૂતોનો શેરડીનું વાવેતર વિધ્ન સંતોષીઓ દ્વારા લગાડેલી આગમાં ખેડૂતોની નજર સમક્ષ બળી જતાં તેમને લાખોનું નુકસાન થવા પામ્યું છે કુલ સિત્તેર વીંગા જમીનમાં વાવેતર કરેલ શેરડી સળગી જતા ખેડૂતોને પાંચ લાખથી વધુનું નુકસાન ભોગવવું પડ્યું છે આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી ગામમાં આવી કોઈ ઘટના બની નથી પરંતુ ચાલુ સાલે દસ વર્ષ બાદ અમારા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી અને તેની અદાવતે ખેડૂતોની ઊભી શેડીનો પાક વિધ્ન સંતોષો દ્વારા સળગાવી દેવાયો હોય તેમાં કોઈ બે નથી તેમ જણાવ્યું હતું ખેડૂતો દ્વારા આ બાબતની જાણવા જોગ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે કરવામાં આવી છે